बनास लाइव न्यूज में आपनो हार्दिक स्वागत छे। डीसा डीसीडी ग्राउंड में बनी रहेला स्पोर्ट्स संकुल नो मामलो कलेक्टर कचेरीए पहोंच्यो। डीसाना रमतवीरो बनासकांठा जिला कलेक्टर कचेरीए पहोंची आवेदन पत्र आपी स्पोर्ट्स संकुल नो कर्यो विरोध। डीसा टीसीडी ग्राउंड में बनी रहेला स्पोर्ट्स संकुल ने लई ग्राउंड में रमत रमता रमतवीरो विरोध। आ बाबते सखत विरोध नोंधायो हतो। स्थानिक धारासभ्य प्रवीणभाई माळी साथे पण चर्चा कर्या बाद तेमणे पण तेमनी मनोव्यथा जणावी हती। त्यारबाद डीसा प्रांत कलेक्टरश्रीने स्पोर्ट्स संकुलनी जग्या अन्य जग्याए खसेड़ी रमतवीरो माटे आ ग्राउंड फाळवामां आवे एवी मांगणी पर करवामां आवी हती। પણ આ ધારાસભ્યશ્રી તરફથી અને પ્રાંત કલેક્ટર તરફથી યોગ્ય જવાબ ના મળતા અંતે ટીસીડી અંદર રમતા રમતવીર આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ પહોંચી આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ડીસા ટીસીડીમાં બની રહેલા સ્પોર્ટ સંકુલ માટે જે જગ્યા પસંદ કરવામાં આવી છે તેમના સામે તેમનો કોઈ વિરોધ નથી, પણ જે રીતે સ્પોર્ટ સંકુલ બનાવવા માટે જગ્યા કાપવાની તૈયારીઓ છે તેને લઈ ધારાસભ્યશ્રી ગુજરાત સરકારના યોગ્ય રજૂઆત કરી અને સ્પોર્ટ સંકુલની જગ્યાના કારણે રમતવીરોની ક્રિકેટ પીચને નુકસાન ન પહોંચે તે હિતનું ધ્યાન રાખે એવી માંગણી પણ કરી હતી, પણ યોગ્ય જવાબ ના મળતા આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને તેમણે રજૂઆત કરી છે। સ્પોર્ટ્સ વિરોધ દ્વારા જે જગ્યા ઉપર સ્પર્શ સંકુલ બની રહ્યું છે અને એની પાસેની જગ્યા જે રમતવીરો માંગણી કરી રહ્યા છે એ જગ્યા ઉપર ડીસાના ગરીબ અને મધ્યમ પરિવારના સ્પોર્ટ સાથે જોડાયેલા ઉભરતા યુવાનોનો ભવિષ્ય સ્પોર્ટને લઈ ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ બાબતે ગુજરાત સરકાર રમતવીરોના હિતને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ સંકુલને રમતવીરોને જગ્યા છોડીને બનાવે એવી માંગણી કરી હતી। જ્યારે આગળની લોકસભાની ચૂંટણીને લઈને રમતવીરોએ લોકસભાની ચૂંટણીમાં ડીસા તાલુકાના તેમજ અન્ય વિસ્તારોમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી। જ્યારે મહત્વની વાત છે કે ડીસાના મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ અંદાજિત 22 સ્કૂલની આસપાસનું એકમાત્ર ગ્રાઉન્ડ છે અને આજે ગ્રાઉન્ડમાં ડીસાના સાંસ્કૃતિક ધાર્મિક અને રમતના કાર્યક્રમો કરવામાં આવે છે। જો આ ગ્રાઉન્ડમાં સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવશે તો આ કાર્યક્રમો માટે જગ્યાનો વિકલ્પ કાયમી માટે બંધ થઈ જશે। ડીસા શહેરના અંદર મધ્યમાં એક ટીસીડી ગ્રાઉન્ડ આવેલું છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો બધા સવારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે સ્પોર્ટ્સની, અને એ છેલ્લા લગભગ 25 વર્ષથી તો પ્રવૃત્તિઓ ચાલુ જ છે ત્યાં, અને ત્યાં સરકારે એવો નિર્ણય હમણાં લીધો છે કે એક સંકુલ બનાવવામાં આવે, બરાબર। સંકુલ બનાવવા માટે ડીસા આજુબાજુ બહુ બધી જગ્યાઓ છે જે સરકાર સંકુલ બનાવી શકે છે, પરંતુ આ જગ્યા નિર્ણય લીધો એમનો અમને વિરોધ છે, એટલે સરકારશ્રીને વિનંતી છે અમારી બધાની સ્પોર્ટ્સ ક્રિકેટરોની અને સ્પોર્ટ્સ મેનોની કે આ સંકુલ ત્યાં ન બને, અને મહેરબાની કરીને સરકારશ્રીને વિનંતી છે કે ત્યાં સંકુલ ન બનાવે, અલગ જગ્યા બનાવે, અને આ સંકુલ ત્યાં બનશે તો અમારા બધા ડીસા યુવાનો અને તાલુકાના યુવાનો આવતી 24 વિધાનસભા લોકસભા ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું। આપનું નામ?